हेलो मित्रों, वेलकम टू गुजरात बायोलॉजी नीट क्यू एंड ए। हूँ छूँ मनीष मेवाड़ा। तो मित्रों, आपणे धोरण 12 अंदर प्राजन्य स्वास्थ्य चैप्टर भणी रह्या छे, जे नीट माटे बहुत इम्पोर्टंट छे अने एकदम सहेलू पण छे मित्रों। तो आरामथी एनी अंदर तमे सरस मजाना मार्क्स कवर करी शको छो, जो प्रॉपरली तमे एनसीईआरटी लाइन टू लाइन समझेला होय तो। एक एक लाइन आवड़ी जरूरी है, अत्यंत इम्पोर्टंट है कि एक एक लाइन आपने क्लियरली आवड़े। तो एना मित्रों, अपने एनसीईआरटी लाइन टू लाइन समझवी पड़े। और हूँ आ चेनल पर ऑलमोस्ट बधाज वीडियो एनसीईआरटी लाइन टू लाइन और क्वेश्चन एंड आंसर आप रहा छे। तो मित्रों, छेक सुधी वीडियो जो वच्चे क्यांय स्कीप ना करता आजनो वीडियो अत्यंत इम्पोर्टंट है। आना अंदर थी नीट में 100% मित्रों प्रश्न आवाना चांसेस है। फरीथी कहूँ छूँ, नीट में आ टॉपिक में आज जे टॉपिक आप लेवाना छे, जे गर्भ अवरोधको भणी रह्या छे आपणे, अने जेनी अंदर आज मित्रों आपणे पिल्स विषे बात करवाना छे, जे अत्यंत इम्पोर्टंट है नीट माटे, अत्यंत इम्पोर्टंट है। फरी वारंवार कहूँ छूँ, नीट माटे आ टॉपिक अत्यंत इम्पोर्टंट है, आमांथी क्वेश्चन आवी शके छे, राइट। तो आज आप एक बीजू गर्भ निरोधक पद्धति विषे बात करिए, तो एनी अंदर आप पिल्स विषे बात करीशुं। अहीं सरस मजाना चित्रों हूँ तमारी माटे लावेलो छूँ, तो ध्यान थी सांभळजो मित्रों। तो जो अहीं आपणे समझिए कि स्त्रीओ द्वारा उपयोग में लेवामां आवतो एक अन्य गर्भ निरोधक प्रोजेस्टोजेन्स, अहीं याद रखो मित्रों, घणा बधा लोको मिस्टेक करे छे, प्रोजेस्टोजेन्स लख्युं छे, प्रोजेस्टेरोन नथी लख्युं मित्रों, याद रखो। तो प्रोजेस्टोजेन्स अथवा प्रोजेस्टोजेन अने इस्ट्रोजेननुं संयोजन, जेने मतलब आ हॉर्मोन मित्रों प्रोजेस्टेरोन अने इस्ट्रोजन, जेने आपणे अहीं एवुं कहीए छीए प्रोजेस्टोजेन अने इस्ट्रोजननुं संयोजन, थोड़ुं केमिकल चेन्जिस होय छे मित्रों, एटला माटे एवुं नाम आपवामां आव्युं छे। तो प्रोजेस्टोजेन्स अथवा इस्ट्रोजननुं संयोजन, जेने प्रोजेस्टोजेन्स कहेवामां आवे छे, राइट। तो कि जेने थोड़ी मात्रामां मो द्वारा लेवामां आवे छे मित्रों, केटलीक गोळीओ छे मित्रों એ અલગ અલગ ભાગોની અંદર મૂકવામાં આવતી હોય છે હોર્મોનલ, એટલા માટે અહીંયા સ્પેસિફાઈ કર્યું છે કે મો દ્વારા લેવામાં આવે છે મિત્રો, રાઈટ। તેઓને ગોળીઓના સ્વરૂપમાં ઉપયોગ થાય છે અને તેથી તેને લોકપ્રિય રીતે પિલ્સ કહેવામાં આવે છે, એટલા માટે એકચ્યુઅલી આ હોર્મોનલ મિક્સચર હોય છે, રાઈટ। પણ મો દ્વારા લેવામાં આવતી એક નાનકડી ટેબ્લેટ સ્વરૂપે બનાવવામાં આવેલી છે, એટલા માટે એને પિલ્સ કહેવામાં આવે છે। પિલ્સ કેમ કહેવામાં આવે છે, તો એનો એમસીક્યુ બની શકે છે મિત્રો, રાઈટ, કારણ કે મો દ્વારા લેવામાં આવે છે, રાઈટ, એટલા માટે એને પિલ્સ તરીકે ઓળખાય છે લોકપ્રિય રીતે, ઓકે। બીજું જો, પિલ્સ ઋતુચક્રના પ્રથમ 5 દિવસ દરમિયાન લેવાની શરૂ કરવામાં આવે છે મિત્રો। આ પણ એક પ્રશ્ન બની શકે છે, પિલ્સ ક્યારે લેવામાં આવે છે, કે પહેલા દિવસે કે 5 દિવસ પછી કે કેવી રીતે, તો અહીંયા ક્લિયરલી લખ્યું છે તમારે આ રીતે યાદ રાખવાનું, 5 દિવસ દરમિયાન, 5 દિવસ દરમિયાન મિત્રો, એટલે કે ઋતુચક્રના જે 1 થી 5 દિવસ હોય છે એ દિવસ દરમિયાન કહું છું, અહીંયા દરમિયાન લખ્યું છે, એટલે આપણે એ રીતે જ યાદ રાખવાનું, પહેલો બીજો ત્રીજો અને ચોથો અને પાંચમા આ કોઈ પણ દિવસે સ્ટાર્ટ કરવામાં આવે છે, તો લેવાની શરૂઆત કરવામાં આવે છે અને સતત 21 દિવસ સુધી રોજ લેવામાં આવે છે, સતત 21 દિવસ સુધી મિત્રો, યાદ રાખજો। જો આ ટેબ્લેટની ખાસિયત હોય છે કે દરેક ટેબ્લેટની અંદર હોર્મોન જે છે, એટલે કે અંતઃસ્રાવ છે, એનું લેવલ, એનું પ્રમાણ અલગ અલગ હોય છે, એટલા માટે ઉપર તમે આકૃતિમાં જોઈ શકો છો, એટલા માટે આ ડે ટુ ડે લેવી પડે છે, મતલબ એક ચોક્કસ સમય તો એની અસર વધારે થશે, સારી થશે, તો ચોક્કસ સમયનું ધ્યાન રાખવું પડે છે કે એક જ સમય લેવામાં આવે, દાખલા તરીકે એક દિવસે 9 વાગે લીધો, બીજા દિવસે એક્ઝેક્ટ 9 વાગે લેવામાં આવે છે, રાઈટ, તો એની અસર વ્યવસ્થિત થશે મિત્રો, અને જે પ્રમાણે આ તીર બતાવેલા છે એ પ્રમાણે ડે ટુ ડે તમારે લેવી પડશે, રાઈટ। જેને ગર્ભ નિરોધક મતલબ અવરોધક મતલબ બાળક હજી જોઈતું નથી એમની માટે મિત્રો આવી રીતે ડે ટુ ડે લાઇનમાં નંબર પ્રમાણે ડે પ્રમાણે લેવામાં આવે છે। તો 21 દિવસ સતત લેવામાં આવે છે અને પછી 7 દિવસના અંતરાય, કે જ્યારે ઋતુસ્રાવ ચાલુ હોય, રાઈટ, કે જે દિવસે ઋતુસ્રાવ ચાલુ હોય એ 7 દિવસ દરમિયાન નહીં, પણ એના પછી એના બાદ ફરીથી જ્યાં સુધી સ્ત્રી ગર્ભધારણને રોકવા ઈચ્છે છે ત્યાં સુધી આ જ પદ્ધતિને પુનરાવર્તિત કરવામાં આવે છે। એટલે કે જ્યાં સુધી જે સ્ત્રી છે એને બાળક નથી જોઈતું, તો મિત્રો જ્યાં સુધી એને આ બાળક નથી જોઈતું ત્યાં સુધી આ વારંવાર પુનરાવર્તિત કરવામાં આવે, એટલે કે ફરીથી 7 દિવસ પછી 1 થી 5 દિવસ દરમિયાન ગોળી લેવામાં આવશે, રાઈટ। દાખલા કે 21 તારીખ સુધી આ દવા લેવામાં આવે છે, પણ પછી દાખલા કે 28 દિવસનું ચક્ર છે, તો 22 થી 28 દિવસ સુધી આ મતલબ કોઈ ગોળી લેવાની નથી, અંતરાય આવે છે, અંતરાય પછી ફરીથી 1 થી 5 દિવસ દરમિયાન ઋતુચક્ર દરમિયાન આ ગોળી લેવામાં આવશે અને આ ચક્ર વારંવાર પુનરાવર્તન કરવાનું દર મહિને કરવામાં આવે છે, જેથી ગર્ભ અવરોધક કરી શકાય છે, ઓકે। તો એક સરસ મજાની પદ્ધતિ છે પિલ્સ, આ અંડપાત અને ગર્ભસ્થાપનને અવરોધે છે, શું બે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે નીટ માટે મિત્રો, કે આ ગોળી શું કરી શકે છે, તો અંડપાત થવા નહીં દે અને ગર્ભસ્થાપનને પણ અવરોધ છે, જો અંડપાત થાય તો મિત્રો એ અંડવાહિનીમાં આવશે, સિમ્પલ છે, અંડપાત એટલે તમને ખબર છે કે જે ઋતુચક્ર દરમિયાન 14મા દિવસે અંડકોષ જે છે એ
બહાર નીકળે છે, દ્વિતીય પૂર્વાંડકોષ બહાર નીકળે છે, રાઈટ, એને અંડપાત કહેવામાં આવશે. અને ગર્ભ સ્થાપન નહીં થવા દે. સપોઝ માની લો કે અંડપાત મતલબ કે થઈ જાય છે, ફલન થઈ ગયેલું હોય તો ગર્ભ સ્થાપન થવા દેશે નહીં. તો ગર્ભ સ્થાપનને અવરોધ છે. બે મહત્ત્વના શબ્દો જે નીટમાં પૂછાઈ શકે છે, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે આ ગોળી પિલ્સ શું કરી શકે છે. ઓકે, એના ઉપરાંત શું કરે છે, ઉપરાંત ગ્રીવા ત્યાં સુધી શ્લેષ્મની ગુણવત્તા બદલે છે અને શુક્રકોષોની પ્રવેશને અટકાવ અથવા રૂકાવટ ઊભી કરે છે. જ્યાં સુધી આ ગોળીઓ લેવાનું ચાલુ છે એ દરમિયાન મિત્રો ગ્રીવા છે, રાઈટ, સર્વિક્સ ગ્રીવા કહેવાશે, ગ્રીવા છે એની શ્લેષ્મની ગુણવત્તા બદલે, જેના કારણે શુક્રકોષો એન્ટર નહીં થઈ શકે અથવા નિષ્ક્રિય થઈ શુક્રકોષના પ્રવેશને અટકાવે છે, રૂકાવટ ઊભી કરે છે. ઓકે, બીજું, પિલ્સ એ ઓછી આડઅસરો સાથે ખૂબ જ અસરકારક છે અને સ્ત્રીઓ દ્વારા સારી રીતે અપનાવવામાં આવેલી છે. દાખલા તરીકે ગોળી મેં અહીંયા લખી છે માલાડી, એનું એક્ઝેક્ટ નામ છે, અહીંયા મેં બતાવેલી છે, જે ઉપર બતાવેલી છે માલાડી છે, જે ખૂબ જ ઓછી અસર મતલબ ખૂબ જ અસરકારક અને ઓછી આડઅસરોવાળી છે. મિત્રો બીજી કોઈ આડઅસર થશે નહીં. મિત્રો ઘણીવાર ઘણા બધા લોકોને ઇચિંગ થાય છે, પેટમાં દુખે છે, અથવા ઘણા બધા આડઅસરો થાય છે મિત્રો, કે ચહેરા ઉપર મતલબ જે વાળ આવવા, આવા અલગ અલગ આડઅસરો થતી હોય છે મિત્રો, પણ આની ઓછી અસર હશે, રાઈટ, તો અને ખૂબ જ અસરકારક છે. સહેલી બીજી ગોળી છે મિત્રો, અહીંયાથી બીજો ટોપિક ચાલુ થાય છે, જે નીટમાં ઘણા બધા લોકોને વાંચવામાં તકલીફ પડતી હોય છે, એટલા માટે મિત્રો NCERT એ તમારી માટે લઈને આવ્યો છું. તો સહેલી બીજી ગોળી છે, સહેલી નવી મુખ દ્વારા લેવામાં આવતી ગર્ભનિરોધક ગોળી છે, તે બિન સ્ટીરોઇડ છે. ઉપરની ગોળી મિત્રો સ્ટીરોઇડ છે, જે એકચ્યુઅલી જે સહેલી છે એ સહેલી કરતાં બિન સ્ટીરો મતલબ જે આગળની માલાડી જે ગોળી છે, રાઈટ, જે એની અસરો વધારે હોય છે આડઅસરો, જોકે ચોપડીમાં ભલે લખ્યું ઓછી હોય એને એટલા માટે ઓછી અસર લખી છે, પણ અહીંયા બે ગોળીને કમ્પેર કરવામાં આવે તો સહેલી છે વધારે મતલબ વધારે આડઅસર કરશે નહીં પેલા કરતાં, મતલબ કે ઓછી, બિલકુલ ઓછી આડઅસર ધરાવે છે સહેલી. મિત્રો યાદ રાખજો, બિન સ્ટીરોઇડ છે એટલા માટે. તો આ બિન સ્ટીરોઇડ અસર મતલબ બનાવટ છે. તો પિલ્સ અઠવાડિયે એકવાર લેવામાં આવે છે, જે ઓછી આડઅસરોને ઊંચું ગર્ભનિરોધક મૂલ્ય ધરાવે છે. એટલે ઓછી આડઅસરો એટલે પેલી ગોળી કરતાં પિલ્સ કરતાં આગળ જે પિલ્સ કરી, વાત માલાડીની જે એક્ઝામ્પલ મેં આપ્યું હતું એના કરતાં મિત્રો ઓછી આડઅસર ધરાવશે આરી, અને ઊંચું ગર્ભનિરોધક એના કરતાં પણ હશે. તો જે મોસ્ટ ઓફ અત્યારે યુઝ થઈ રહી છે આ ગોળીઓ, જે સહેલી જેવી ગોળી છે અત્યારે યુઝ થઈ રહી છે, જે અત્યંત ઊંચું ગર્ભનિરોધક મૂલ્ય ધરાવે છે, મતલબ એને લેવાથી ગર્ભ રહેવાના ચાન્સીસ બહુ ઓછા છે. તો ઇટ ઇઝ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મિત્રો, નીટ માટે યાદ રાખજો, ઓછી આડઅસર કોણ ધરાવે છે, જે સહેલી ગોળી છે એ મિત્રો યાદ રાખજો, અને જે બિન સ્ટીરોઇડ છે. તો નીટ માટે આ પ્રશ્ન બની શકે છે મિત્રો, હું અહીંયા લખું છું, આ નીટ માટે આ પ્રશ્ન બની શકે છે, ઓછી આડઅસરો આ પણ નીટ અને ગુજકેટ માટે પણ પ્રશ્ન બની શકે છે. તો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મિત્રો બિન સ્ટીરોઇડ છે. અને ઊંચું ગર્ભનિરોધક મૂલ્ય કોણ ધરાવે છે, તો એ પણ મિત્રો સહેલી ધરાવે છે. તો નીટ અને ગુજકેટ માટે પ્રશ્ન બની શકે છે. આ ટોપિકમાંથી મિત્રો નીટમાં પ્રશ્ન આવવાના ચાન્સીસ છે 110%. બીજું જુઓ મિત્રો, બીજું એક ગર્ભનિરોધક માટે હોર્મોનલ ઉપયોગ થાય છે. આ હોર્મોનલ પદ્ધતિઓ છે મિત્રો, પ્રોજેસ્ટ્રોજન એકલું અથવા એસ્ટ્રોજન સાથે સંયોજિત કરી સ્ત્રીઓ દ્વારા ઇન્જેક્શન તરીકે ઉપયોગ થઈ શકે છે, રાઈટ. આવી રીતે ઇન્જેક્શન દ્વારા પણ આપી શકાય છે અથવા તેમના દ્વારા ત્વચાની નીચે પ્રત્યારોપિત કરવામાં આવે છે, મતલબ મિક્સર કરીને એવી સ્ટીક બનાવીને. અહીંયા તમે જોઈ શકો છો આરોપણ પદ્ધતિ, ઇમ્પ્લાન્ટેશન કરવામાં આવે છે આવી સ્ટીક, અને સ્ટીકને ત્વચાની નીચે મૂકવામાં આવે છે. આ રીતે જુઓ, દાખલા કે શોલ્ડર છે તો શોલ્ડરની નીચે મતલબ બાવડાની અંદર તમે જો ત્વચાની જસ્ટ નીચે મૂકવામાં આવે છે. અહીંયાથી તમે જોઈ રહ્યા છો, હું ગોળ રાઉન્ડ કરું છું, દેટ ધીમે 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 મિત્રો અંદરથી હોર્મોન પ્રોડ્યુસ થયા કરશે અને ગર્ભ નિરોધક તરીકે વર્તશે મિત્રો, યાદ રાખજો. તો તેની કાર્યપ્રણાલી પિલ્સ જેવી જ છે અને તેનો અસરકારક સમય ઘણો લાંબો હોય છે મિત્રો. લોંગ સમય સુધી આને બોડીની અંદર રાખી શકાય છે, લોંગ સમય સુધી ગર્ભનિરોધક મૂલ્ય કેળવી શકાય છે મિત્રો. તો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, મેથુનના 72 કલાકની અંદર પ્રોજેસ્ટ્રોજન અથવા પ્રોજેસ્ટ્રોજન ઇસ્ટ્રોજન સંયોજનો કે IUDSનો ઉપયોગ આપાતકાલીન ગર્ભનિરોધક તરીકે ખૂબ જ અસરકારક છે. એટલે મિત્રો એવી ગોળીઓ પણ આવતી હોય છે જે 72 કલાકની અંદર લેવામાં આવે તો ગર્ભ રહેતું નથી મિત્રો. સપોઝ ફલન થઈ જાય છે, છતાં પણ જો એવી ગોળીઓ મળે છે જે પ્રોજેસ્ટ્રોજન અને ઇસ્ટ્રોજનના સંયોજનો હોય છે, તો આવા IUDSનો ઉપયોગ મતલબ આપાતકાલીન ગર્ભનિરોધક તરીકે ખૂબ જ અસરકારક છે. અને તે ક્યાં યુઝ થાય છે, તો તેને બળાત્કાર અથવા અણધાર્ય અસુરક્ષિત જાતિ સમાગમને કારણે સંભવિત ગર્ભધારણની બચવા માટે ઉપયોગ કરવામાં આવે છે. માની લો કે કોઈ પ્રોટેક્શન યુઝ કરીને મતલબ કે નિરોધનો ઉપયોગ કરીને કોઈ પ્રજનન કરે છે, પણ છતાં પણ જો મિસ્ટેક થઈ જાય છે અને સપોઝ કે ગર્ભ રહી જાય છે અથવા ફલન થઈ જાય છે, રાઈટ, તો એવી કન્ડિશનની અંદર
એમને મતલબ ખબર હોવી જોઈએ, અને એ ખબર જો ખબર હશે તો મિત્રો 72 કલાકની અંદર જો આ સંયોજનો લેવામાં આવે તો 100% ગર્ભ નિરોધક મૂલ્ય કેળવી શકાય છે અને ગર્ભનો વિકાસ મતલબ ગર્ભને સ્થાપન થતું અટકાવી શકાય છે. તો આ રીતે મિત્રો બધી જ હોર્મોનલ પિલ્સ છે જે અત્યંત ઇમ્પોર્ટન્ટ છે ગર્ભ નિરોધક મૂલ્ય કેળવવા માટે. તો આઈ હોપ તમને બધું જ ક્લિયર થઈ ગયું છે. આ ટોપિકની અંદર નીટ માટે શું પૂછી શકાય છે એ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મુદ્દા મેં તમને કહી દીધા છે, જે ચોક્કસથી પૂછાશે. 21 દિવસ યાદ રાખજો મિત્રો, દરમિયાન શબ્દ યાદ રાખજો. 5 દિવસ દરમિયાન જે પિલ્સ છે, માલાડી મેં એક્ઝામ્પલ આપ્યું છે અને બીજું એક્ઝામ્પલ સહેલી છે, તો આ બંને ગોળીઓમાં એક જ તફાવત છે કે આની અસરો આડઅસર ઓછી છે અને એનું ગર્ભ નિરોધક મૂલ્ય વધારે છે. કોનું મિત્રો? સહેલીનું, માલાડી કરતાં, રાઈટ, જે ઉપર પિલ્સ છે એના કરતાં, રાઈટ. તો અહીંયા ક્લિયરલી મેં તમને તફાવત સમજાવી દીધો છે. તો આઈ હોપ આ પણ પદ્ધતિ તમને અત્યંત મહત્ત્વની પદ્ધતિ જે નીટમાં પૂછાશે અને જે તમને ખબર પડી ગઈ છે. મિત્રો કોઈ પણ કોમેન્ટ, કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી શકો છો, હું તમારા રિપ્લાય જરૂરથી આપીશ. અને તમને મારા વોટ્સઅપ ચેનલ ઉપર તમે જોડાઈ શકો છો. ગુજરાત બાયોલોજી નીટ પ્લસ મારી વોટ્સઅપ ચેનલ છે. મારા વોટ્સઅપ ગ્રુપમાં પણ તમે જોડાઈ શકો છો. ડિસ્ક્રિપ્શનમાં લિંક બધી જ આપેલી છે અને ત્યાં તમે એડ થઈ શકો છો. હું તમને ત્યાં રોજે વિડીયો મૂકતો રહીશ, ટેસ્ટની પણ લિંક આપતો રહીશ મિત્રો, કે જે તમે ફ્રી ટેસ્ટ આપી શકો છો. તો આઈ હોપ તમને વિડીયો ગમ્યો તો લાઈક કરી દેજો, તમારા બધા મિત્રોને શેર કરજો. થેન્ક યુ સો મચ.